દોસ્તો, રોજ રાત્રે આપણે જમી લીધા બાદ એક એવી વસ્તુનું સેવન કરવાનું છે કે જેનાથી તમારી પાચન શક્તિ ખૂબ સારી થશે. એટલે કે જે પણ ખોરાક આપણા પેટની અંદર ગયો છે એ આરામથી પચી જાય અને તે ખોરાકની અંદર રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો આપણા શરીરને સારી માત્રામાં મળી આવે. ઉપરાંત આપણા શરીરનું લોહીને શુદ્ધ કરે છે, કોલેસ્ટ્રોલની સમસ્યાને ઘટાડે છે. તમારું વજન ખૂબ વધી રહ્યું છે, ચરબી વધી ગઈ છે, તો ચરબીને ધીરે ધીરે પીગાળે છે. આ વસ્તુ તમારા સ્પર્મ કાઉન્ટની અંદર, એટલે પુરુષો, દરેક પુરુષના સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે. એટલે શારીરિક જે નબળાઈ હોય, કમજોરી હોય એને પણ દૂર કરે અને આપણા મોંની અંદરથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. કઈ એક એવી વસ્તુ છે ને શા માટે એને જમ્યા બાદ ખાવી જોઈએ, કયા એવા મોટા ફાયદાઓ છે જે આપણા શરીરને પહોંચે છે? દોસ્તો, આ વસ્તુનું નામ એટલે ઇલાયચી. ઇલાયચી કઈ, જે હું એલચીની વાત નથી કરતો, એલચી જે આપણે ખાતા હોય કાળી એલચી એની વાત નથી કરતો, હું ગ્રીન ઇલાયચી જે તમે આ ઇલાયચી જોઉં છો અત્યારે આની વાત કરું છું. આને રોજ સાંજે જમ્યા બાદ અથવા તો તમે બપોરે જમ્યા બાદ, કોઈ પણ દિવસમાં એક જ વાર બપોરે અથવા સાંજે જમ્યા બાદ તમારે ખાવાનું છે. પુરુષે અઠવાડિયામાં 3-4 વખત સેવન કરવું ને સ્ત્રીઓએ રોજ સેવન કરી શકો. જે લોકોનો, જે પુરુષનો, જે સ્ત્રીઓનો જો વજન વધતો નથી, નબળાઈ છે, શારીરિક કમજોરી છે, શરીરમાં જે વજન હોવો જોઈએ એટલો હોતો નથી, તો એમણે રોજ મહિનો દિવસ સુધી સતત આ વસ્તુનું સેવન કરવાનું છે. આનાથી તમારો વજન વધી જશે. જે લોકોનો વજન વધારે છે એમનો ઘટશે. એનું કારણ એ છે, આ બંને વસ્તુનું કારણ એ છે કે તમારી પાચન શક્તિ સારી થશે. જેમની ચરબી છે એમની ચરબી નીકળી જાય, કારણ કે ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે. અને ચરબી છે એ પીગાળે છે, તો ચરબી પીગાળે અને શરીરને બળવાન બનાવે છે, વિટામિન્સ અને પ્રોટીન્સ તમારા શરીરમાં ભરપૂર કરી દે છે. તો રોજ રાત્રે આનું સેવન કરવાનું ચાલુ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ.